નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ ચેનલ. હું છું અલકા પરમાર. તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા સંવાદદાતા જીતેન્દ્ર સોલંકી સાથે. સ્ત્રીઓ પણ પુરુષોથી કમ નથી તે વાતને યથાર્થ ઠેરાવવા માટે દિલ્હીથી નીકળેલી BSFની મહિલાઓની બુલેટ રાઇડ આજે હિંમતનગર પહોંચી. મહિલાઓ પણ પુરુષોથી કમ નથી તેવું મેસેજ લોકોને આપ્યો. સામાન્ય રીતે સ્ત્રી સમાનતાની વાતો થાય છે, પરંતુ કેટલીક જગ્યાએ મહિલાઓ ખુદ પોતાની દીકરીને ઘરની બહાર નીકળવા દેતા નથી. ત્યારે દિલ્હીથી નીકળેલી આ બુલેટ રાઇડની યુવતીઓએ રસ્તામાં આવતા મહિલાઓને મળી તેમને પોતાના ઉદાહરણ આપી અને તેમની દીકરી પણ આ બધું કરી શકે છે તેવું જણાવ્યું હતું. દીકરીઓ બહાર નીકળે અને પુરુષની જેમ બાઇક રાઇડ કરે તે માટેનો સંદેશ લઈને આ BSFની મહિલાઓ નીકળી હતી. હાલમાં આ મહિલાઓ રોજનું 290 કિલોમીટરનું અંતર કાપી રહી છે અને આજે હિંમતનગર પહોંચી હતી અને હિંમતનગરથી અમદાવાદ રવાના થઈ હતી. જી, યે જો રેલી હૈ હમને સ્ટાર્ટ કરી થી નઈ દિલ્હી સે ઓર યે સોચ કર કે જીતની ભી મહિલાએ હમે રસ્તે મે મિલેંગી, ખાસ કરકે પિછડે વર્ગ કી મહિલાએ ઓર વો મહિલાએ જો વો લોગ જો અપની બેટીઓ કો બહાર નહી નિકાલતે હૈ ઉનકી માનસિકતાઓ કો હમ તોડે और उन बेटियों को हम ये दिखाकर कि बाकी जो माता पिता की बेटियां हैं अगर वो ये मोटरसाइकिल रैली में पार्टिसिपेट कर 5280 किलोमीटर चला सकती हैं तो वो बेटियां भी कुछ कर सकती हैं. बस माँ बाप को चाहिए कि वो उनको एक मौका दे, क्योंकि हमारे इंडिया में ऐसा होता है कि लड़कियों को पढ़ाया नहीं जाता या उसकी जो इच्छाएँ होती हैं उसको पूरा नहीं किया जाता. ये सोचा जाता है कि बेटी है तो बड़ी होगी, इसकी शादी करेंगे, और बेटा ही ज़्यादातर बेटे को ही लोग प्रिविलेज देते हैं एक तरीके से. ये मानसिकता जो हमें दहेज की मानसिकता, इस तरीके की मानसिकता ये तोड़नी है. उस मानसिकता को तोड़ने के लिए ये रैली हमने स्टार्ट करी है. हम दिल्ली से निकले थे चंडीगढ़, चंडीगढ़ से अमृतसर होते हुए आज हिम्मतनगर में आए हैं. हिम्मतनगर से अब हम गुजरात क्रॉस करते हुए बेंगलुरु, तमिल, फिर लास्ट में हम कन्याकुमारी और उसके बाद ये रैली ख़त्म होगी चेन्नई में. और ये जो रैली है ये कोलैबोरेशन है रॉयल एनफील्ड के साथ. तो रॉयल एनफील्ड भी आगे आया इस पहल में कि महिलाओं को जो दर्जा मिलना चाहिए समाज में वो नहीं मिला है, वो दर्जा हमें महिलाओं को मिले. तो उस चीज़ के लिए भी रॉयल एनफील्ड भी एक तरीके से बहुत अच्छा काम कर रही हैं. इस तरीके से अगर संस्थाएं आगे आती रहें और देश में जागरूकता फैलाती रहें, ना कि सिर्फ इस मुद्दे पर, हर मुद्दे पर, पढ़ाई के मुद्दे पर और समाज में जो कुरीतियाँ उन मुद्दों पर, तो शायद हमारा समाज बहुत ऊपर उठ जाएगा. हमारे जो डायरेक्टर जनरल हैं श्री पंकज कुमार, उन्होंने एक ऐसा इनिशिएटिव लिया कि उन्होंने सोचा कि उनके फोर्स की लड़कियाँ ये कदम उठा रही हैं और इतना लंबी राइड है 5280 किलोमीटर, जिसमें आप सोच सकते हैं हम कल काफ़ी लंबी राइड करके आए, लगभग हम 290 किलोमीटर रोज़ चल रहे हैं. तो उन्होंने हमें विश्वास दिखाया और आज हम आपके सामने हिम्मतनगर में खड़े हैं. अगर वो ये विश्वास ना दिखाते तो शायद हम आपके सामने ना खड़े होते. तो बस एक मौके की ज़रूरत है हर किसी को, चाहे वो बेटा हो या बेटी. हम लोग समाज में ये एक चीज़ लगा लेते हैं जेंडर, उसके हिसाब से बांटते हैं कि बेटा बेटी और इसको ये करो, इसको ये मत करो, ये पहनेगा, ये इतने बजे आएगी. वो चीज़ें ख़त्म कर दी जाएँ, जेंडर इक्वालिटी हो जाए, तो शायद चीज़ें अपने आप सुधर जाएंगी. દિલ્હી થી શરૂ થયેલી આ 40 મહિલાઓની બુલેટ રાઇડ 5280 કિલોમીટરનું અંતર કાપી કન્યાકુમારી પહોંચશે. તેઓ દિલ્હીથી ચંડીગઢ બાદમાં અમૃતસર ઉદયપુર થઈને આજે હિંમતનગર પહોંચ્યા હતા. હિંમતનગર રોયલ એનફિલ્ડના શોરૂમમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અહીંથી તેઓ બેંગ્લોર થઈને કન્યાકુમારી જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે રોયલ એનફિલ્ડ પ્રોગ્રામ નિકોલ ઓપરેશન કરી આ 40 યુવતીને 40 રોયલ એનફિલ્ડ બુલેટ ભેટ આપ્યા હતા અને આ તમામ મહિલાઓ સશક્તિકરણનો સંદેશ લઈ નીકળી પડી છે. આજે બહુ સરસ દિવસ છે કે આજે રોયલ એનફિલ્ડ, ધારો કે અમારું અહીંયા હિંમતનગર આપણું પ્લેસ સિલેક્ટ કર્યું, સિલેક્ટ એની અંદર કે 40 બુલેટ લઈ અને 40 છોકરીઓ લેડીઝ એ લોકો, ધારો કે દિલ્હીથી નીકળ્યા હતા અને કન્યાકુમારી જવાના છે એમની રાઈડ. તે ઉદયપુરથી નીકળીને એ લોકોએ, ધારો, હિંમતનગર અહીંયા સ્ટોપ કર્યો અને 40-એક માણસે હતા BSFના જે બધા બાકીના લગભગ 15-એક માણસો હતા. સૌ મિત્રો ખૂબ સરસ રીતે, ધારો, પ્રોગ્રામ રહ્યો, ખાસ કરીને મહિલાઓ કઈ ફિલ્ડ સાથે જોડાયેલી હતી.
જે છે આ મહિલાઓ બીએસએફ સાથે જોડાયેલી છે અને આ જે બુલેટ ખરા જે 40 એ 40 બુલેટ જે 40 છોકરીઓ જે ચલાવતી હતી એ લોકોને કંપનીએ ફ્રી ઓફ આપેલા છે। સમગ્ર રીતે બુલેટ જેવી મોટરસાયકલ પર પુરુષો ફરતા જોવા મળે છે જ્યારે આ 40 મહિલા રાઇડર્સો ફૂલ અને હિંમતનગર શહેરમાંથી પસાર થઈ ત્યારે સૌ કોઈની નજર આ મહિલાઓ પર ટકેલી હતી અને તેમને જોતા લોકો સમજી ગયા હતા કે આ મહિલાઓ પુરુષોથી કમ નથી। તો ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ ચેનલ સાબરકાંઠા।